नमस्कार वाहला विद्यार्थी मित्रों, हूँ छु कनक सर। ओम क्लासेस मा आपनो हार्दिक स्वागत छे। आ हमारे YouTube चैनल तमे लाइक करो, चैनल जो सजे थंबनेल निशान से लाइक करो, शेयर करो, એટલે કે ધોરણ 9 ના જે બધા વિદ્યાર્થીઓ છે એ બધાને તમે મોકલી શકો છો। બરોબર, આપણો ઓમ ક્લાસેસ નો વિદ્યાર્થી હોય કે ન હોય, તમારો મિત્ર સકો હોય કે મામા કાકાના ભાઈ ફૂવાના છોકરા રાજકોટ વડોદરા અમદાવાદ ક્યાં રહેતો હોય, એને બધાને તમે શેર કરી શકો છો। અને સબસ્ક્રાઇબ, ખાસ ત્યાં બાજુમાં YouTube માં સબસ્ક્રાઇબ નું ચેનલ છે, બરોબર, સબસ્ક્રાઇબ લખ્યું છે, ત્યાં જઈને સબસ્ક્રાઇબ કરી નાખો, બરોબર, અને બાજુમાં બેલ આઇકન દબાવો જેથી કરીને નવા વિડિયો નું નોટિફિકેશન તમને મળે। તો વાત કરી આજે 20/9/2020 અને રવિવાર, ધોરણ છે 9 અને વિષય ગણિત। એમાં નવું પ્રકરણ આપણે શરૂ કર્યું છે, હેરોનનું સૂત્ર। શું છે? હેરોનનું સૂત્ર, બરોબર, ત્રિકોણ સંબંધિત ક્ષેત્ર પણ છે, બરોબર, એ હેરોના સૂત્રની મદદથી મેળવવું છે। મેં તમને આગળ પણ દાખલા ગણાવ્યા અને એના હોમવર્ક કરી અને ફોટો પાડે મને મોકલ્યા છે, બહુ સારા ગણ્યા છે, અને અત્યારે જ મેં તમને જે હોમવર્ક ચેક કરવા માટે આપ્યું એ તમે ચેક કરી લો। તો હવે આગળ ચાલીએ કે એક ત્રિકોણની ત્રણ બાજુઓના માપો 8 સેમી, 10 સેમી અને 12 સેમી છે, તો હેરોના સૂત્રની મદદથી ક્ષેત્રફળ મેળવો। આવી રકમ આપી હોય, એક ત્રિકોણની ત્રણ બાજુઓના માપ શું છે? તો કે 8 સેમી, 10 સેમી અને 12 સેમી। તો સૂત્રની મદદથી ક્ષેત્રફળ મેળવવું છે, તો આપણે સૌ પ્રથમ શું કામ કરશું? જવાબ કરી ત્રણ બાજુ 8, 10 અને 12, તો એક ને શું કહેવાય? એ બરાબર 8 સેમી, બી બરાબર 10 સેમી અને સી બરાબર 12 સેમી। આમાં કઈ વાંધો હોવો જોઈએ નહીં। એ બી અને સી કાઢી લીધું, ત્રણ બાજુ નામ આપ્યા છે, એક નું નામ આપણે એ આપ્યું, બીજું નું બી, અને આ સ્મોલ એટલે બીજી એબીસીડી ના એ બી અને સી આપવાના। પહેલું કામ કરશું અર્ધ પરિમિતિ। શું મેળવશું? અર્ધ પરિમિતિ, જેને કહેવાય એસ। શું કહેવાય? એસ। એ કેમ મળે? તો કે એ વત્તા બી વત્તા સી ભાગ્યા બે, એ વત્તા બી વત્તા સી ભાગ્યા બે, એ એટલે 8, બી એટલે 10, સી એટલે 12 ભાગ્યા બે। કરો જો સરવાળો, 8 વત્તા 10 વત્તા 12, 10 શૂન્ય વધી એક, કેટલા થઈ ગયા? 30। પણ અમને ખબર પડ્યું છે 12 ને 8 20 ને 10 30, 30 ને 2 વડે ભાંગો જોઈએ, હવે 30 ભાગ્યા 2, 2 એકા 2, 2 પંચા 10, હું આવી ગયો 15। આ શું આવી ગઈ? અર્ધ પરિમિતિ આપણી કેટલી આવી ગઈ? તો કે 15 આવી ગઈ, બરોબર, અર્ધ પરિમિતિ। આ શબ્દ છે કે ત્રિકોણ ને ત્રણ બાજુ હોય, એ બી અને સી, બરોબર, એ બી અને સી, એટલે શું છે બાજુ માપ? 8, 10 અને 12। તો 8, 10 અને 12 આ બધાનો સરવાળો કેટલો? 30। આ 30 એની શું થઈ? પરિમિતિ। શું છે? પરિમિતિ। પણ આપણે સૂત્રમાં જોયે છે અર્ધ પરિમિતિ, એટલે 30 ના અર્ધ, એટલે ખબર હોય છે ને પરિમિતિ, એટલે ત્રિકોણની એક બાજુ એ બી, બીજી બી સી અને ત્રીજી એ સી, એ બી બી સી અને એ સી, આ ત્રણ બાજુનો માપનો સરવાળો એ એની શું કહેવાય? પરિમિતિ। કારણ કે હવે આગળ જોશું એમાં પરિમિતિ આપી હશે, તો ખ્યાલ હોવો જોઈએ બધી બાજુનો સરવાળો શું કહેવાય? પરિમિતિ। આપણે શોની જરૂર હતી? અર્ધ પરિમિતિ। તો પછી આગળ કે એસ મળી ગયો, પછી મળી જાય કે હેરોનના સૂત્રની મદદથી ત્રિકોણનું ક્ષેત્રફળ, શું કહે છું? ત્રિકોણનું ક્ષેત્રફળ। શું સૂત્ર છે? તો કે એસ એસ ઓછા એ, એસ ઓછા બી અને એસ ઓછા સી બરાબર, નીચે બરાબર આવે, ખાસ ધ્યાન રાખો, બરોબર, વર્ગમૂળનું ચિહ્ન એસ દેખાય અહીંયા, શું મૂકશું? 15, કૌંસમાં 15 ઓછા એ દેખાય અહીંયા, તો કે 8, 15 ઓછા બી દેખાય અહીંયા, તો કે 10 અને 15 ઓછા સી દેખાય અહીંયા 12, આમાં કઈ વાંધો? બરાબર નીચે બરાબર આવે, ખાસ ધ્યાન રાખો, વર્ગમૂળ ચિહ્ન શું? હળ નથી, આપણે થિક્કમ પાવડર નીકળી ગયા,
15 માંથી 8 જશે તો 7 15 માંથી 10 જશે તો 5 15 માંથી 12 જશે તો 3 થઈ ગયું. હવે બધાનો ગુણાકાર કરવાની જરૂર નથી, જેના જે ભાગલા પડે પાડો. 15 ના હું ભાગલા પડે તો કે 3 5 15 7 ના 7 5 ના 5 3 ના 3. હવે નાના આપણે સંખ્યા કરવી છે 1 અને 2 તગડા ઈ પહેલા લખો વર્ગમૂળ ચિહ્ન 3 ગુણ્યા 3 પછી 5 કેટલા છે 1 અને 2 પાંચડા 5 ગુણ્યા 5 અને 7 આમાં આપણે વંધો થઈ ગયો. હવે જોડી થઈ ગઈ હોય એટલે એનો વર્ગમૂળ લઈ લો 2 તગડા નું શું થઈ જશે 1 તગડો વર્ગમૂળ 2 પાંચડા નું શું થશે 1 પાંચડો વર્ગમૂળ અને આ 7 નું ન નીકળી શક્યું શું થયું 7 નું વર્ગમૂળ ન નીકળી શક્યું એટલે વર્ગમૂળમાં 7 ઈ વર્ગમૂળ આવ્યું સમજાઈ ગયું. આનું અને આનું નીકળતું હતું એવું નથી કે બધાનું નીકળતું જ હોય આનું ન નીકળી શકતું હોય તો શું થયું 7 5 તેરી 15 વર્ગમૂળમાં 7 આ સેમ આપણું સેમી તો શું આવશે સેમી નો વર્ગ સમજાઈ ગયું આવશે આવો જો આવી શકે એટલે મૂંઝાવાનું નહીં જોઈ લો જે નિરાંતે જો જો હવે બીજો દાખલો જોઈએ. એક ત્રિકોણની ત્રણ બાજુઓના માપ 30 સેમી 40 સેમી અને 50 સેમી છે તો હેરોના સૂત્રની મદદથી ક્ષેત્રફળ મેળવો. કયું છે 30 40 50 એટલે હું જે જોઉં ઓહો બહુ મોટી લખું ગમે એ આપણે તો સ્ટેપ બાય સ્ટેપ ભણો જવાબ કરીને એ બરાબર શું થઈ ગયું તો કે 30 સેમી બી બરાબર તો કે 40 સેમી અને સી બરાબર તો કે 50 સેમી એ બી સી થઈ ગયું કે સેમી હાથે કે હું નીચે લખું છું એટલે તમે સાઈડમાં લખી શકો છો બરોબર એ બી અને સી મેં કીધું કે તમારે 9મા ધોરણનો હું વિડિયો દર રવિવારે એકાત્રે મંગળવારે અને ગુરુવારે આ માપીશ અને રવિવારનું લેશન મંગળવારે ચેક કરાવીશ મંગળવારનું ગુરુવારે ગુરુવારનું રવિવારે આ સાયકલમાં આપણે કામ કરશું બરોબર એટલે રોજ જ્યારે વિડિયો આવે ને 9 વાગે હોમવર્ક હોય સાચા લાખા ગણેલા હશે એ તમારે ચેક કરી લેવાના ખોટા પડ્યા હોય તો એ જોઈ જોઈને ગણી નાખવાનું સમજાઈ ગયું અને ખાસ બરોબર એટલે તમે ખોટા પડી મોકલો છો એની બદલે ક્લિયર સ્કેનર બરોબર ક્લિયર સ્કેનર આવી એક એપ્લિકેશન છે એનો ઉપયોગ કરો આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો એટલે એમાં ફોટા પડશો તો એની ક્લિયરિટી એકદમ બેસ્ટ આવશે ઝેરોક્સ જેવી આવશે બરોબર અને ચાઇનાની એપ નથી આ ઇન્ડિયન છે ક્લિયર સ્કેનર બરોબર હું તો ફોટો મોકલી દઈશ ઈ એડ કરી નાખજો બરોબર એટલે એમાં ફોટા પણ મોકલશો તો એની ક્લિયરિટી શું આવશે સારી આવશે અને પીડીએફ ફાઇલમાં પણ મોકલી શકાય કારણ કે ઇમેજ મોકલો તો વાંધો નથી. તો એ ખાસ મેં કીધું કે રવિવારનું લેશન મંગળવારે મંગળવારનું ગુરુવારે ગુરુવારનું રવિવારે 9 વાગે લેશન ચેક કરી નાખવાનું 10 વાગે તમારી લિંક આવી જશે એ ભણવાનું અને પછી ગૃહ કાર્ય કરી અને મોકલી આપવાનું. એ બી અને સી પહેલું કામ કરશું અર્ધ પરિમિતિ શું કરશું અર્ધ પરિમિતિ જેને શું કહેવાય એસ એસ બરાબર એ વત્તા બી વત્તા સી છેદમાં 2 બરાબર એ એટલે તો કે 30 બી એટલે 40 સી એટલે 50 ભાગ્યા 2 કરો સરવાળો 30 વત્તા 40 વત્તા 50 0 9 10 11 12 120 કેટલા થયા 120 એને ભાગ્યા 2 સાઈડમાં ભાગો તો અહીંયા તરત ખોરવું છે કે 6 2 12 શું થશે 2 6 12 એટલે 60 કેટલા થઈ જશે 60 સેમી આમાં કઈ વાંધો સમજાઈ ગયું. હવે અર્ધ પરિમિતિ આવે એટલે એની નીચે તમારે જગ્યા એટલે સાઈડમાં લખવું તમારે નીચે લખવું કે હેરોના સૂત્રથી ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય ત્રિકોણનું ક્ષેત્ર હેરોના સૂત્રની મદદથી વર્ગમૂળનું ચિહ્ન s s ઓછા a s ઓછા b અને s ઓછા c s s ઓછા a s ઓછા b s ઓછા c સૂત્ર યાદ રહી ગયું બરાબર નીચે બરાબર વ્યવસ્થિત સ્વચ્છ અને સુંદર અક્ષર લખો s એટલે 60 કૌંસમાં 60 ઓછા a એટલે 30 60 ઓછા b એટલે 40 60 ઓછા 50
આમાં કઈ વાંધો હોવો જોઈએ નહીં sin ના m ને ગુણ્યા sin માંથી 30 જશે તો કેટલા રહેશે 30 ગુણ્યા sin માંથી 40 જશે તો કેટલા રહેશે 20 sin માંથી 50 જશે તો કેટલા રહેશે 10 સમજાઈ ગયું જોવો જોઈએ પહેલા બરોબર sin 30 અને 20 ને 10 આના ભાગમાં તો 60 ના તો ઘણી વાર 30 તો પછી 15 14 પછી લાંબુ દે એની કરતા પોતાની બુદ્ધિ ઉપર 60 ને પહેલા આમ દાદરની રીતે નિશાની લેના કે 60 ના હું પડે તો કે બે ભાગ આવે તો 30 2 60 બે ભાગ હાલે જ્યાં સુધી પહેલા બે ભાગ તો બે જ રહો પછી 3 પછી 5 પછી 7 પછી 9 નહીં કારણ કે 9 આવતો ઈ 3 આવતો 11 13 આમ ચાલે એટલે જ્યાં સુધી ભાગ ચાલતા હોય તો 60 ના શું થાય 30 30 ના 15 પછી સીધું 35 15 ને ક્યાંથી આવે 3 5 3 એ 5 અને 5 એ 1 એટલે શું ભાગ લેવા 60 ના તો કે 60 ના આવા તમારે અહીંયા ખબર ધ્યાન રાખવાનું 2 2 3 અને 5 60 ના શું આવ્યા 2 2 3 અને 5 એમ 30 ના આપણે જોઈએ 30 ના શું આવે તો કે 2 આવે 15 2 નો આવે તો 3 એ 5 અને 5 એ 1 30 ના હું ભાગ લેવા તો કે 2 3 અને 5 એમ 20 ના પડો 2 10 2 ભાગો તો 10 2 ભાગો તો 5 અને 5 એ 1 એટલે 20 ના શું આવે તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 5 અને 10 ના તો 1 જ આવે 2 5 10 5 1 5 10 ના શું આવે 2 ગુણ્યા 5 એટલે આ ભાગ લાવે છે આ ખાલી રફ દેખાડો આટલું લાખી મૂકી આપણે એમ એટલે 60 ના અડધા ડબલ ને ઉપર કરી થાકી જઈએ કે નહીં તો પણ 0 વાળું છે એ થઈ ગયું આપણે જેમ શીખવું આ જ આવે ભાગ સીધા મૂકી શકાય પણ તમને તકલીફ પડી હોય તો બાકી મેં શીખવ્યું કે 60 ના ભાગ લાવવું પડે તો કે 30 ટુ 60 પડે પણ મેક્સિમમ પડે એવું કોના કહે 0 વાળું હોય તો 10 જ કરે એટલે સીધો ઉપર ના કહે 6 × 10 10 6 60 થઈ ગયા સમજો 6 × 10 થઈ ગયું તો 30 ને એમાં શું થાય 3 ગા 30 20 ને એમાં શું જાય 2 × 10 અને 10 ના શું જાય 2 × 5 આમાં કા વાંધો હવે આના શું પડે તો કે 2 × 3 60 ના પડશે 2 × 3 અને 10 ના શું પડશે તો કે 2 × 5 જોજો 60 ના ભાગમાં શું હતા આપણે તો કે 2 2 3 ને 5 શું આવ્યો 2 2 3 ને 5 ઈ જ આવા કે નહીં સમજાઈ ગયું એટલે કસરત કરવી ન પડે એટલે બીજી આ તમે 10 6 પડે એટલે તમારે 30 ગુણ્યા 2 પછી 15 4 પછી 5 13 2 ગુણ્યા 2 એમ થાત કે નહીં આવે તો અંતે આ જ ભાગ લે તમને એમ કરી તો તમને જે સરળ લાગે બરોબર મેં કીધું કે 10 6 60 તો હું આવ્યો 2 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 5 એમ ગુણ્યા 3 એમ ને 10 ની બદલે શું લખાય તો કે 2 5 એમ થાય એના 30 ના હું ભાગ લેવા 2 3 ને 5 એ જવાતા 2 3 ને 5 ગુણ્યા 2 ના 2 10 ના હું થાય 2 ગુણ્યા 5 એ જવાતા 2 ગુણ્યા 2 અને 10 ના તો છે તે 2 ગુણ્યા 5 આમાં કઈ વાંધો હોવો જોઈએ નહીં એટલે દેખાડવા માટે રાખ્યું સમજાવું ઓકે 60 30 20 અને 10 અહીંયા આવી ગયા 60 30 20 અને 10 સમજાઈ ગયું એટલું હવે 60 ના ભાગલા હું મેં કીધું કે 0 વાળો હોય તો 6 × 10 થઈ ગયું 30 હોય તો 3 × 10 20 હોય તો 2 × 10 અને 10 આમાં કે વાંધો હવે 6 ના હું ભાગલા પડશે તો કે 3 2 6 10 ના હું પડશે 5 2 10 આ તગડો એમ ને 10 ના હું પડશે 5 2 10 2 ના 2 10 ના હું પડશે 2 5 10 10 ના હું પડશે 2 5 10 ગણી લો જો બગડ્યા કેટલા છે 1 2 3 4 5 6 ખાસ 1 2 3 4 5 ને 6 ભૂલે ન જાય એટલો તો બગડો 1 2 3 4 5 ને 6 બગડ્યા તગડા કેટલા છે 1 2 1 2 તગડા પાંચડા કેટલા છે 1 2 3 ને 4 પાંચડા કેટલા છે 1 2 3 ને 4 બે બગડાનો એક બગડો
2 બગડાનો 1 બગડો 2 તગડાનો 1 તગડો 2 પાતળાનો 1 પાતળો 2 પાતળાનો 1 પાતળો 50 50 25 25 24 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
મે કીધું એમ રફ નોટ બનાવી છે એમાં વ્યવસ્થિત સ્વચ્છ અને સુંદર અક્ષરે લખી નાખવાનું અને આની પછી હું હોમવર્ક આપું છું આવા ત્રણ દાખલા કે ચાર દાખલા લેશન માં આપું છું જે તમારે ગણી અને મારા મોબાઈલ નંબર 9940 75 179 ઉપર મોકલી આપવાના છે બરોબર અને આ કાલે ને પમદી એટલે ગુરુવારે 9 વાગે હું ચેક કરવા આપીશ ઈ તમારે જોતે જાતે ચેક કરી લેવાનું કે હોમવર્ક સાચું છે કે ખોટું જે ખોટું હોય ઈ સુધારી નાખવાનું અને સાવ ખોટું હોય તો વ્યવસ્થિત સારા છે ફરી વખત ગણી નાખવાનું અને પછી 10 વાગે નવી લિંક આવશે એ જોઈ લેવાનું સમજાઈ ગયું આવશે ને ઘરે બેઠા વ્યવસ્થિત ભણ્યા રાખો અને એક જ પાઠ્યપુસ્તક અને એક જ નોટબુક રાખવી પાઠ્યપુસ્તકની જરૂર છે નહીં એક જ નોટબુક એમાં બધું જ લખવું અને ખાસ આ નંબર તમારા મોબાઈલમાં સેવ હશે 9942 40 75 79 તો અને તો જ તમને વોટ્સઅપમાં લિંક મળશે નહીતર આ વિડીયોની લિંક તમને મળશે નહીં એટલે એ ખાસ સેવ કરી નાખજો કનક સર અથવા હોમ ક્લાસીસ જે નામે તમારે જેમ સેવ કરવું હોય એમ